નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. તમે બધાએ મહુડીનું નામ સાંભળ્યું હશે. મહુડીનું નામ આવે તરત સુખડી યાદ આવી જાય. આપણે આજે બનાવીશું મહુડી જેવી સુખડી. એના માટે મેં અહીં રેગ્યુલર જે આપણે રોટલી માટેનો લોટ દળાવીએ છીએ ઘઉંનો, એ લીધો છે પોણો બાઉલ જેટલો. એનાથી થોડું જ એક ટેબલસ્પૂન જેટલું ઓછું મેં અહીં ઘી લીધું છે અને પોણો બાઉલ ગોળ લીધો છે. આ ત્રણ જ ઇન્ગ્રેડિયન્ટ એ સુખડી બનાવવા માટે વપરાય છે. હવે આપણે એક વાસણને ગરમ કરવા માટે મૂકી દઈશું. વાસણને ગરમ થવા માટે મૂકી દીધું છે. એમાં ઘી પહેલાં એડ કરી દઈશું. થોડું ઘી ગરમ થાય એટલે એમાં લોટ એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું લોટને પહેલાં. હવે આ ઘઉંના લોટને આપણે સ્લો ટુ મીડિયમ ગેસે ધીમે ધીમે શેકવાનો છે. લોટ શેકવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી. વારે વારે હલાવતા જવું પડશે. જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમ એમાંથી સરસ સ્મેલ આવતી જશે. હવે એકદમ આપણે સ્લો ગેસે જ શેકીશું. તમે જોઈ શકો છો કલર સહેજ સહેજ ડાર્ક થવા લાગ્યો છે. લોટ કમ્પ્લીટ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં સમારેલો ગોળ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને આવી રીતે ગોળની કણી હોય તો એને પ્રેસ કરી લઈશું જેથી કરીને ફટફટ ગોળ પીગળી જાય. તમે જોઈ શકો છો કમ્પ્લીટ. તમે જોઈ શકો છો કમ્પ્લીટ ગોળ ઓગળી ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. આ રીતે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે એક પ્લેટમાં એને બધી જ રીતે પોળી કરી દઈશું. એક વાટકી લઈશું અને એની ઉપર આ રીતે ફેરવી લઈશું. 5 મિનિટ પછી સુખડી ઉપર આપણે કાપા લગાવીશું. તૈયાર છે મહુડીની સ્પેશિયલ સુખડી. જો તમને મારી આ સુખડીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.